परीक्षा पहला पेपर आउट, पेपर लीक केस में सौथी मोटो खुलासो। न्यूज 18 पासे बहुज विश्वसनीय सूत्रों द्वारा जे माहिती मिली रही छे ए प्रमाणे आ एक मोटू षड्यंत्र हतुं। પરીક્ષાના પેપર લીક થયું હોવાનો અંદાજ છે અને જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી ન્યૂઝ 18 ગુજરાતી પણ એ જ આશંકા વ્યક્ત કરી રહ્યું હતું. હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો પર્દાફાશ. સાબરકાંઠાના જે પ્રાંતિક જે છે કે તેનું પોગલું ગામ છે, તે પોગલું ગામે હાલ અમે પહોંચ્યા છીએ. એક 83 હજાર પરીક્ષાર્થીઓનો વિલન કોણ? એ બે વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે, એમના નામ, એમના નંબર પરીક્ષામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નાપાસ. કેવી રીતે થયું હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક? મોટા ષડયંત્રના ભાગરૂપે પેપર લીક કરાયું. કોણ છે આ પેપર લીકનો માસ્ટર માઇન્ડ? આજે અમે તમને બતાવીશું હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકની આખી કહાની. કરીશું પેપર લીક કાંડનો સૌથી મોટો ખુલાસો. આખરે કોણ છે જેને હજારો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યા? કોણે હેડ ક્લાર્કના પેપરનો કાળો કારોબાર કર્યો? પરીક્ષા માફિયાઓની અંડરગ્રાઉન્ડ ફેક્ટરીનો સનસનીખેજ ખુલાસો. નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. આખો અહેવાલ તમે જોયો હશે અને આજે દિવસભરનો જે ઘટનાક્રમ રહ્યો છે એ પણ તમે જોયો, અને ન્યૂઝ 18 લગાતાર આ સમગ્ર ઘટનાક્રમ પર નજર હતી અને મોટી પડતાલ ન્યૂઝ 18 ની ટીમે કરી. અને આ બંને તસવીરો આજના ઘટનાક્રમની આપને બતાવી રહ્યા છીએ, જેમાં આજે યુવરાજસિંહ જાડેજા, આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અસિત વોરાને રૂબરૂ મળીને એ પુરાવાઓ આપ્યા હતા, જેને લઈને અસિત વોરા કહેતા હતા કે અમારી પાસે કોઈ જ ફરિયાદ નથી, કોઈ પુરાવા નથી. એ પુરાવા આજે આપવામાં આવ્યા. ત્યારબાદ ન્યૂઝ 18 ની ટીમે પણ એ વ્યક્તિને શોધ્યો કે જે વ્યક્તિ આ સમગ્ર ઘટનાક્રમમાં માસ્ટરમાઇન્ડ પણ હોઈ શકે છે, જયેશ પટેલ, જેનું નામ સામે આવ્યું. જયેશ પટેલે તેના ભત્રીજા અને અન્ય એક વ્યક્તિ કુલદીપને સાથે મળીને આ પેપર જે છે એમને આપ્યા હતા, આ વાત પણ સામે આવી છે. એટલું જ નહીં, જ્યારે યુવરાજસિંહે આ સમગ્ર બાબતને લઈને આજે પુરાવા આપ્યા ત્યારે એ વાત પણ સામે આવી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી સાબરકાંઠાના એસપીને એક મેલ પણ કરવામાં આવ્યો. આ મેલમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ પેપર ફૂટ્યાની વાત સામે આવી છે તેને લઈને પોલીસ તપાસ કરે. ન્યૂઝ 18 ગુજરાતી પર પેપર કઈ રીતે લીક થયું અને પરીક્ષાર્થીઓ સુધી કઈ રીતે પહોંચ્યું તેનો સમગ્ર ઘટનાક્રમ છે. પોલીસ પણ આ જ દિશામાં તપાસ કરી રહી છે કે કઈ રીતે પેપર ફોડવાથી લઈને પેપર પહોંચવા સુધી આખી સાંકળ રચાયેલી છે, અને આ સમગ્ર ઘટનાક્રમ પરથી ન્યૂઝ 18 સૌથી પહેલા પડદો ઉચકી રહ્યું છે. તારીખ 10 ડિસેમ્બર, સમય રાત્રે 12:30. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે 12 ડિસેમ્બરે બપોરે 12 વાગે પરીક્ષા હતી, પરંતુ તેના લગભગ 36 કલાક પહેલા જ જયેશ પટેલના હાથમાં પેપર પહોંચી ગયું. એક તરફ 1.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે છેલ્લી ઘડીની તૈયારીમાં હતા, બરાબર એવા જ સમયે સાબરકાંઠામાં યુવાનોની મહેનત પર પાણી ફેરવવા માટેનો કારસો ઘડાઈ રહ્યો હતો. 10 ડિસેમ્બરે રાત્રે જ જયેશ પાસે પેપર પહોંચ્યું. જોકે હજુ જયેશ એ જાણતો ન હતો કે આ પેપર એ જ છે જે 12 ડિસેમ્બરની પરીક્ષામાં પૂછાવાનું છે.
मतलब के पेपर ने लईने हजू जयेश ग्रीन सिग्नल मळवानी राह जोईने बैठो हतो। एवामां ज 11मी डिसेम्बरे सवारे लगभग 9-1 वाग्यानी आसपास जयेश ने खातरीपूर्वक कहेवामां आव्युं के तेनी पासे जे पेपर छे एज हेड क्लार्कनी परीक्षानुं पेपर छे। ग्रीन सिग्नल मळता ज जयेश पटेले पोतानी रणनीति अने प्लान प्रमाणे कामगीरी शरू करी अने पोताना सागरितोने सक्रिय कर्या। जयेश पटेले सौथी पहला पोताना भत्रीजा देवल अने अन्य एक सागरित कुलदीप ने परीक्षार्थीओ एकठा करवानी जवाबदारी सौंपी। प्लान प्रमाणे त्रण अलग अलग स्थळ नक्की थया। साबरकांठा जिल्लाना बे गाम पोगलू अने पल्लाचर, ज्यारे मेहसाणा जिल्लाना एक सुरक्षित स्थान पर पण पसंदगी उतारी। जयेश पटेले देवल पटेल ने आज जवाबदारी सौंपी हती। जे बे नाम अमे बतावी रह्या छे, जयेश अने देवल, तेमने आ जवाबदारी सौंपाई हती। मेहसाणानी जवाबदारी ईडरना कुलदीप ने सौंपाई हती। आ 9-1 नाम कुलदीप नु नाम सामे आव्यु छे। कुलदीपे मेहसाणाना विसनगर नजीक परीक्षार्थीओने एकठा कर्या हता। जे परीक्षार्थीओ हता तेमने एकठा कर्या हता, एटले त्रीजुं नाम आ कुलदीप नु सामे आवी रह्युं छे। तो परीक्षार्थीओ कोण हता तेनी पण तपास पोलीस करी रही छे। सात लोको जे एक जग्याए 5 अने एक जग्याए 7 लोको हता, ए कोण हता? 12 તારીખે પરીક્ષાનો દિવસ, આજ હા 12 તારીખે પરીક્ષાનો દિવસ, પરીક્ષાર્થીઓને ગાંધીનગર ઉતારાયા હતા। આપ જોઈ શકો છો, એક ફિલ્મી કહાનીથી કમ નથી આ કહાની, અને એક એક વસ્તુ બહુ જ બારીકાઈથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। વિસનગર કુલદીપનું નામ આવી રહ્યું છે, જયેશનું નામ આવી રહ્યું છે, પરીક્ષાર્થીઓને કોણ લઈ ગયું હતું, આ પરીક્ષાર્થીઓ કોણ હતા, 5 લોકોએ કોણ હતા, બીજા 7 લોકો કોણ હતા, આ સમગ્ર મામલે અત્યારે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। પોગલુ અને પલ્લાચર ગામની જવાબદારી દેવલે ઉઠાવી, જ્યારે મહેસાણા માટે કુલદીપ તૈયાર થયો। બધું જ જયેશ પટેલના પ્લાન પ્રમાણે થઈ રહ્યું હતું। 11 ડિસેમ્બરે બપોર બાદ દેવલ અને કુલદીપે પોતાના નેટવર્કને સક્રિય કરી પેપરના જવાબ જાણવા ઈચ્છુક પરીક્ષાર્થીઓનો સંપર્ક કર્યો। અત્યંત ગુપ્ત રાહે કાનોકાન કોઈને પણ જાણ ન થાય એ રીતે આખું ષડયંત્ર રચાઈ ગયું। 11 ડિસેમ્બરની મોડી રાત સુધીમાં પરીક્ષાર્થીઓની પસંદગી થઈ ગઈ। ગુજરાત પોલીસના ટોચના સૂત્રના દાવા પ્રમાણે બાદમાં જયેશના આદેશ પ્રમાણે દેવલ અને કુલદીપે 5 કે 7 પરીક્ષાર્થીઓના ગ્રુપ બનાવ્યા। 5 થી 7 પરીક્ષાર્થીના એક ગ્રુપને દેવલે પોગલુના એક ખેતરમાં બનેલી ઓરડીમાં અને 5 થી 7 પરીક્ષાર્થીના એક ગ્રુપને પલ્લાચર ગામના એક ખેતરની ઓરડીમાં એકઠું કર્યું। એવી જ રીતે કુલદીપે પણ મહેસાણામાં આવા જ કાવતરાને અંજામ આપ્યો। 11 ડિસેમ્બરે અંદાજે 10-1 વાગે પ્લાન પ્રમાણે બધાને એક સ્થળે એકત્ર કરાયા અને ત્યાંથી ખેતરમાં આવેલી એ ઓરડીમાં બંધ કરી દેવાયા। દરેક પાસેથી મોબાઈલ લઈ લેવાયા અને કોઈ પણ ફોટો ન ખેંચી શકે એ માટે વોચ રખાઈ। બાદમાં પરીક્ષાર્થીઓના હાથમાં અપાયું પેપર, એ પેપર જેની 1.5 લાખ પરીક્ષાર્થીઓ તૈયારી કરી રહ્યા હતા। હેડ ક્લાર્ક બની ગરીબ મા બાપની સ્થિતિ સુધારવાના અરમાનો સેવી રહ્યા હતા, પરંતુ અહીં એવા પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફેરવવાની તૈયારી શરૂ થઈ ગઈ। પેપરની સાથે સાથે બુક્સ અપાઈ, સાથે જ કાગળ અને પેન પણ અપાયા। પરીક્ષાર્થીઓ પેપરની જવાબ વહી તૈયાર કરવામાં જોતરાઈ ગયા। બાકીની વ્યવસ્થા જે પરીક્ષાર્થીઓને ભેગા કરવાની વ્યવસ્થા હતી એ દેવલ પટેલની હતી। જયેશ પટેલ છે એ પેપર લઈને આવ્યો હતો અને દેવલના માથે તમામ પરીક્ષાર્થીઓને સાથે લઈને આવવાની જવાબદારી હતી। તો 11 તારીખે જ્યારે આ પેપર આમની પાસે કન્ફર્મ થઈ ચૂક્યું કે આ પેપર જે પરીક્ષાની અંદર પૂછાવાનું છે એ માટે થઈને તમામ જે પરીક્ષાર્થીઓ હતા એમને પુગલુ પાસેના એક ફાર્મ હાઉસમાં જે છે કે એ ફાર્મ હાઉસની જે લોકેટ કરી દીધું છે પોલીસે, ત્યાં આગળ આ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને એની તમામ જવાબદારી છે એ દેવલને આપવામાં આવી હતી। અને પેરેલલી પણ જોવું પડશે સમીર, આ માત્ર સાબરકાંઠા નહીં પરંતુ જયેશે જે પેપર જે લીક કર્યું હતું એ પેપરની એક કડી એ મહેસાણા સાથે પણ જોડાયેલી છે। 12 ડિસેમ્બરે સવારે લગભગ 4-1 વાગ્યાની આસપાસ 5 થી 7 પરીક્ષાર્થીઓના એક ગ્રુપની આન્સર શીટ તૈયાર થઈ ગઈ અને શરૂ થઈ ગઈ ગોખણપટ્ટી। કારણ કે ષડયંત્રમાં જે ડીલ થઈ હતી એ પ્રમાણે ઓરડીની બહાર પેપર જ નહીં પરંતુ એક કાપલી પણ લઈ જવાની મનાઈ હતી। આથી પરીક્ષાર્થીઓ સવાલોના જવાબ ગોખવા લાગ્યા। કોઈએ 12 ડિસેમ્બરે સવારે 6 વાગ્યા સુધીમાં જ ગોખણપટ્ટી કરી લીધી તો કોઈને ગોખતા ગોખતા 7 વાગી ગયા। શરત પ્રમાણે 7 વાગે સમય મર્યાદા પૂર્ણ થઈ જવાબ વહી લઈ લેવામાં આવી, સાથે જ ખિસ્સા પણ ચેક કરાયા જેથી કોઈ કાપલી લઈને ન જઈ શકે। અહીં જ પરીક્ષાર્થી દીઠ 5 થી લઈને 15 લાખ રૂપિયા ઉઘરાવાયા, જોકે કેટલીક શરતો રાખવામાં આવી હતી
કે થોડીક રકમ પેપર મળે ત્યારે અને બાકીની રકમ પેપર આપ્યા બાદ ચૂકવશે। કેટલાક સદ્ધર પરીક્ષાર્થીઓએ ફૂટેલું પેપર હાથમાં આવતા જ પૂરેપૂરા રૂપિયા ચૂકવી દીધા। કુલદીપ છે એ ઈડર, એટલે મેં જે આપને કહ્યું એક મોડ્યુલ જે કામ કરી રહ્યું તે સાબરકાંઠા માટે અને એક બીજું મોડ્યુલ કામ કરી રહ્યું હતું મહેસાણા માટે। ઈડરની અંદર કુલદીપ છે ઈડરનો રહેવાસી છે, જે રહે છે સાબરકાંઠામાં, પરંતુ એને જવાબદારી મહેસાણાની આપવામાં આવી છે। સમીર, તમને ખ્યાલ હોય તો જે એલઆરડીનું પેપર પણ જે લીક થયું હતું આ જ રીતે લેયરમાં કામ કર્યું હતું કે લોકોને ચિલોડાથી બસ ગાડીમાં બેસાડવામાં આવ્યા, ત્યાંથી દિલ્હી લઈ જવામાં આવ્યા, દિલ્હીની અંદર ગાડી ચેન્જ કરવામાં આવી, કોઈ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા, મોબાઈલ લઈ લીધા, બિલકુલ જ આ સ્ટાઇલી। એટલે પોલીસ એમ ચોક્કસ માની રહી છે કે જે લોકોએ આ પેપર લીક કર્યું છે, કારણ કે અત્યારે જયેશ માસ્ટર માઇન્ડ છે, પણ હોઈ શકે કે જયેશની ઉપર પણ, કારણ કે જયેશ અત્યારે પોલીસ ગિરફ્તમાં નથી, જયેશ ભાગવામાં સફળ રહ્યો છે। વહીવટ પૂરો થયા બાદ નક્કી કરેલા પ્લાન પ્રમાણે 5-7ના એક ગ્રુપને લઈને એક કાર પોગલુથી, બીજી કાર પલ્લાચરથી અને ત્રીજી કાર મહેસાણાથી ગાંધીનગર આવવા રવાના થઈ અને દરેકને અંદાજે 11:15 વાગ્યે પરીક્ષા કેન્દ્ર બહાર પહોંચાડી દેવાયા। પોલીસના સૂત્રો પ્રમાણે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા ત્યાં સુધી એક પણ વિદ્યાર્થીને તેનો મોબાઈલ પરત અપાયો નહોતો, પરંતુ પેપર પૂર્ણ થયા બાદ ગાંધીનગર ઇન્ફોસિટીમાં દરેકને તેમના મોબાઈલ પરત આપી દેવાયા। ગાંધીનગર જ્યારે અલગ અલગ સેન્ટરો પર એમને છોડવામાં આવ્યા અને પરીક્ષા પૂરી થયા પછી દરેકને મોબાઈલ પાછા આપવામાં આવ્યા હતા, એટલે કે એટલી સ્પષ્ટતા હતી કે કોઈ પણ રીતે વ્યક્તિ કોઈના સંપર્કમાં ના રહે અને આ પેપર વધુ લોકો સુધી લીક ન થાય, કારણ કે વધુ સુધી લીક થાય તો સ્વાભાવિક છે કે શંકા થાય અને ક્યાંક પકડાઈ જવાનો ડર રહે। તો ફૂલપ્રૂફ એક સિસ્ટમ બનાવવામાં આવી હતી, પરંતુ સમહાવ આ જાણકારી બહાર આવી ગઈ અને અત્યારે ગુજરાત પોલીસે, ખાસ કરીને ગાંધીનગર અને સાબરકાંઠા પોલીસે બહુ મહેનત કરી છે આની પાછળ, કે તમામ આરોપીઓ સુધી પહોંચવામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બહુ મહેનત કરી છે આની પાછળ, કે દરેક અપડેટ્સ લેવામાં, એટલે ચોક્કસ હવે જે મુખ્ય કલ્પ્રિટ છે એ સુધી પહોંચાડવાનું છે। વિશેષ રજૂઆત જારી રહેશે, હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વિશેષ રજૂઆતમાં। રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષા થઈ હતી, પણ કેટલાક લોકોએ રૂપિયા માટે હજારો પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી, જેની પાછળ હતો પ્રશ્નપત્રનો કાળો ધંધો। આખરે કેવી રીતે પેપર લીક થયું, કોણ કોણ લોકો આ પેપર લીક કૌભાંડમાં સામેલ હતા, જ્યારે પોલીસે પડતાલ કરી તો કેટલી ચોંકાવનારી વાતો સામે આવી, સામે આવ્યા કેટલાક સવાલો જેને પોલીસને પણ માથું ખંજવાળથી કરી નાખી। હેડ ક્લાર્કની પરીક્ષા આપનાર તમામ પરીક્ષાર્થીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। દરેક વ્યક્તિ એક જ સવાલ કરી રહ્યો છે કે આખરે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર કેવી રીતે લીક થયું અને કોણે લીક કર્યું। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જેના અધ્યક્ષ છે અસિત વોરા, જેમના શિરે છે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ રીતે આખી પરીક્ષા પૂરી થાય તેની જવાબદારી, પણ જ્યારે પેપર લીક થયું હોવાનો ખુલાસો થયો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર જ આંગળી ઉઠી કે આખરે કેવી રીતે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું, સ્ટ્રોંગ રૂમમાંથી પેપર ફૂટ્યું કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સ્ટ્રોંગ રૂમમાંથી કે જ્યાં પેપર છપાયું ત્યાંથી પેપર બહાર ગયું તો ગયું કેવી રીતે, તે કોણ છે જેને સ્ટ્રોંગ રૂમ કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક કર્યું, તે અંદરનો માણસ છે કે પછી બહારનો માણસ। હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયાની વાત સામે આવ્યા બાદ ગૃહ વિભાગ અને પોલીસ એક્શનમાં આવી, પોલીસને એક પછી એક કડીઓ મળતી ગઈ અને પેપર લીક મામલે નવા નવા ખુલાસા થતા ગયા। પોલીસ હાલ માની રહી છે કે સ્ટ્રોંગ રૂમમાંથી જ પેપર ફૂટ્યું છે। અત્યાર સુધી પેપર લીક કાંડનો જે સૂત્રધાર માનવામાં આવી રહ્યો છે તે જયેશ પટેલની ધરપકડ બાદ તેના પરથી સ્પષ્ટ થઈ શકે છે કે પેપર સ્ટ્રોંગ રૂમમાંથી જ ફૂટ્યું કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી, માટે પેપર લીક ક્યાંથી થયું તે માટે જયેશ પટેલની ધરપકડ ખૂબ મહત્વની છે। અત્યાર સુધી પોલીસને જે કડી મળી છે તે જયેશ પટેલના નામ તરફ ઇશારો કરી રહી છે, ત્યારે સવાલ થાય કે શું જયેશ પટેલ જ છે મુખ્ય સૂત્રધાર,
કે પછી જયેશ પટેલ ઉપર પણ કોઈ છે। અત્યારે પ્રાથમિક જે તપાસ થઈ રહી છે એ પ્રમાણે જયેશને મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, પરંતુ હોઈ શકે મલ્ટી લેયરમાં ફેલાયેલું એલઆરડીની તપાસમાં જે રીતે પેપર લીક થયું હતું એ જ રીતે મલ્ટી લેયરમાં આ પેપર લીક થયું છે, એટલે જયેશ જ્યારે પકડાશે ત્યારે જયેશની ઉપર કોણ કોણ વ્યક્તિઓ છે, કારણ કે સ્ટ્રોંગરૂમમાંથી જયેશ સુધી પેપર કોણે પહોંચાડ્યું એ પણ એક મોટો તપાસનો વિષય છે। કારણ કે એ જ જયેશ છે જે 10 તારીખે સાંજે પેપર આવ્યું ત્યાંથી લઈને 11 તારીખ સુધી એ કન્ફર્મ નહોતો કરી શક્યો કે આજ પેપર કાલે 12 તારીખે છે પૂછાવાનું છે, એટલે સ્પષ્ટ છે પોલીસ માની રહી છે કે જયેશની ઉપર પણ કોઈ વ્યક્તિ છે અને એની ઉપર પણ કોઈ વ્યક્તિ, પરંતુ તપાસને કોઈ નુકસાન ના થાય કારણ કે આપણે માત્ર એલિગેશન બેઝ નહીં પરંતુ તપાસને આધાર રાખીને અત્યાર સુધી જે પુરાવાઓ પોલીસને મળ્યા છે એ પુરાવાઓની વાત આપણે કરી રહ્યા છીએ ને, એટલા માટે જ અત્યારે જે નામ આવ્યા છે એ માત્ર 3 નામ આવ્યા છે અને એની સામે સોલિડ એવિડન્સ છે અને સોલિડ એવિડન્સને કારણે એમને પકડવાની એમાંથી કેટલાક વ્યક્તિઓ હાથમાં આવી પણ ગયા છે અને કેટલાક એ અત્યારે પોલીસ ગ્રેફ્ટી બહાર છે। આ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હકીકત, જેને હેડ ક્લાર્કની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓની ઊંઘ હરામ કરી નાખી। આ આન્સર શીટ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરની છે। પરીક્ષા પહેલા જ કેવી રીતે જવાબો બહાર આવ્યા, આ આન્સર શીટ ઇશારો કરી રહી હતી કે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે। આપના નેતા યુવરાજસિંહે પેપર લીક કાંડ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત બોરાને મળીને કેટલાક પુરાવાઓ પણ આપ્યા। અલગ અલગ રકમો લેવામાં આવેલી છે, જે રીતે જેનો ઓળખાણ અવાજ જે રીતે જેની ઓળખાણ એ રીતે ક્યાંક ને ક્યાંક 50,000 લાખ રૂપિયા ક્યાંક પ્લસ માઇનસ રાખવામાં આવતા, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ પાસેથી 12 લાખ રૂપિયા પ્રતિ એક વિદ્યાર્થી 12 લાખ રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવેલું હતું, પ્રતિ વિદ્યાર્થી 12 લાખ રૂપિયાનું ઉઘરાણું થયું હતું। જયેશના હાથમાં પેપર કેવી રીતે આવ્યું? અત્યાર સુધી પેપર 2 જિલ્લામાં ગયું હોવાની તપાસમાં પુષ્ટિ થઈ છે। સાબરકાંઠાના પુગલુ અને પલ્લાચરમાં પરીક્ષાર્થીઓને એક ખેતરમાં એકઠા કરવામાં આવ્યા હતા। એક ખેતરના મકાનના રૂમમાં પરીક્ષાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હતા, મોબાઈલ ફોન લઈ લીધા બાદ પેપર આપવામાં આવ્યું હતું। પુગલુ અને પલ્લાચરના ગ્રુપને પેપર પહોંચાડવાની વ્યવસ્થા દેવલ પટેલે કરી હતી। દેવલ પટેલને કાકા જયેશ પટેલે પેપર આપ્યું હતું, તો જયેશ પટેલ પાસે પેપર ક્યાંથી આવ્યું તે સવાલ છે। 5 થી 15 લાખ રૂપિયા કેવી રીતે નક્કી થયા? અત્યાર સુધી પોલીસની તપાસમાંથી બહાર આવ્યું છે કે દરેક પરીક્ષાર્થી પાસેથી 5 થી 15 લાખ રૂપિયા લેવાયા હતા, તેમાંથી કેટલાકે તો 0.5 રૂપિયા આપ્યા, તો કેટલાકે પૂરા રૂપિયા આપ્યા હતા, તો કેટલાકે રૂપિયા પરીક્ષા પૂર્ણ થયા બાદ આપવાનો વાયદો કર્યો। તેવામાં તે સવાલ ઉઠી રહ્યા છે કે આ રૂપિયા કોણે નક્કી કર્યા અને 5 થી 15 લાખ રૂપિયા કોની વચ્ચે વહેંચાતા હતા? પેપર વેચીને જયેશ પટેલ, દેવલ પટેલ અને કુલદીપે જ કાળી કમાણી કરી કે પછી આ ગોરખ ધંધામાં અન્ય લોકોની પણ છે સંડોવણી? રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આરોપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો। પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરા જ શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ કરી પેપર લીકના પુરાવા આપ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો। આ મામલે ગૃહરાજ્યમંત્રી 2 દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કેમ પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યું છે? કેમ પેપર લીક થવાના સમાચારને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે નજરઅંદાજ કર્યા હતા? પહેલા ઇનકાર બાદ હવે પેપર લીક મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે। પોલીસના હાથમાં અત્યાર સુધી બીજા તબક્કામાં રહેલા લોકો આવ્યા છે, એટલે પોલીસની હાથે હજુ એક કડી જ લાગી છે, જે અત્યાર સુધી મુખ્ય કડી માનવામાં આવી રહી છે તે જયેશ પટેલ અને તેનો કહેવાતો ભત્રીજો દેવલ પોલીસ પકડથી દૂર છે, બંને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આરોપીઓ વહેલા મોડા પકડાઈ જ જશે, પણ તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા લેવાની સિસ્ટમમાં ક્યાંક છિંડા છે। આ સિસ્ટમ ફૂલ પ્રૂફ નથી, તેવામાં સવાલ છે કે આ પેપર લીક કોણ કરી રહ્યું છે, કોણ છે આ પેપર માફિયા? વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ, નમસ્કાર।